हेलो स्टूडेंट, गुड मॉर्निंग ऑल ऑफ यू। लास्ट टाइम में आपणे पेपर स्टाइल समझी थी। पेपर स्टाइल ने पीडीएफ बाकी छे, ई मोकली दईश। हवे पेपर स्टाइल आपणे समझी लीधी कि शू पूछाशे, क्यांथी पूछाशे, केवी रीते पूछाशे, मार्क केटला हशे, ए बधुं ज आपणे समझी लीधुं। हवे आपणे कोर्स तरफ आगळ वधीए तो आजे आपणे यूनिट 1 स्टार्ट करशुं। तमे बधा तमारी टेक्स्टबुक लईने ज बेसी जाओ, पछी ज विडियो जुओ। एमने एम जोशो तो नहीं ख्याल आवे, અને જ્યાં એવું લાગે ત્યાં તમે મિનિંગ નોટ કરતા જજો। કાંઈ ડાઉટ હોય તો મને પર્સનલમાં મેસેજ કરીને પૂછી લેજો, બરાબર। તો ચલો આપણે આજે યુનિટ 1 સ્ટાર્ટ કરીએ છીએ, જેનું ટાઇટલ છે કેન યુ ઇન્સ્ટોલ લવ। શું તમે પ્રેમ ઇન્સ્ટોલ કરી શકો છો? ઇન્સ્ટોલ મીન પ્રસ્થાપિત, જે આપણે બધાને એનો મિનિંગ ખ્યાલ જ છે, છતાં મેં કહી દીધું। ચલો હવે હું વાંચું છું, તમે ધ્યાન આપજો તમારી ટેક્સ્ટબુકમાં। કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કેન યુ ઇન્સ્ટોલ લવ। ગ્રાહક સેવા અધિકારી પ્રશ્ન પૂછે છે, શું તમે પ્રેમને પ્રસ્થાપિત કરી શકો છો? કસ્ટમર, આઈ કેન ડુ ધેટ, આઈ એમ નોટ એ વેરી ટેકનિકલ, બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાઉ, વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? હવે ગ્રાહક રિપ્લાય આપે છે કે હા, હું કરી શકું છું, પરંતુ હું વધારે ટેકનિકલ નથી, એટલે ટેકનોલોજીના જાણકાર નથી। બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ, પરંતુ વિચારું છું કે હું પ્રસ્થાપિત કરવા માટે તૈયાર છું। વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ, મારે પહેલાં શું કરવું પડશે? હવે જો અહીંયા તમને આ કન્વર્ઝેશન ઉપરથી કંઈક આઈડિયા આવ્યો હશે કે આ કોમ્પ્યુટરની લેંગ્વેજનો યુઝ થયો છે અને કંઈક સાંકેતિક લેશન લાગે છે। હા, બસ એવું જ છે, આ લેસન આપણે કંઈક મેસેજ આપવા માંગીએ છીએ, એ મેસેજ શું આપવા માંગે છે એ લેસન જોશું એટલે ખ્યાલ આવશે। પરંતુ અહીંયા એટલી તો ખ્યાલ આવી જ ગઈ કે ટેકનોલોજીની જો લેંગ્વેજનો યુઝ થયો છે અને આપણને એટલું સમજાવે છે કે ટેકનોલોજીના યુગમાં આપણે ખરેખર એટલા આગળ વધી ગયા છીએ ને એટલો તાલમેલ મેળવી લીધો છે ટેકનોલોજી સાથે કે ક્યારેક એવું લાગે છે કે આપણે પોતે પણ એક મશીન બની ગયા છીએ, ફિલિંગ લેસ લાગીએ છીએ પોતે, અને બીજા પણ સામે આપણે એવી રીતે ટ્રીટ કરતા હોય છે કે જાણે આપણે મશીન હોય અથવા તો એ મશીન હોય, એની અંદર કોઈ ફિલિંગ ના હોય। તો બસ આ આપણે જે મશીનની જેમ આપણે પોતે પોતાની જાતને લાગીએ છીએ અથવા તો બીજા આપણને એવી રીતે લાગે છે, તો એના માટે જ આ લેસન જે છે એ પ્રશ્ન પૂછે છે, કેન યુ ઇન્સ્ટોલ લવ, શું તમે પ્રેમને પ્રસ્થાપિત કરી શકો છો? જો હવે આવો ક્વેશ્ચન્સ કોઈ આપણને પૂછે તો આપણો પણ રિપ્લાય યસ જ હોય, પરંતુ આપણે પણ એ જ પ્રશ્ન પૂછીએ જે અહીંયા ગ્રાહકે પૂછ્યો કે મને પહેલાં શું કરવું પડશે। તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે, ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ, હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? હવે જો અહીંયા કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ જે છે એનો શોર્ટ ફોર્મ આપ્યું છે REP, મીન કે રિપ્રેઝેન્ટેટિવ એટલે પ્રતિનિધિ। હવે એ શું કહે છે કે પહેલાં તમારું હૃદય ખોલો, તમે તમારું હૃદય જોઈ લીધું કે ક્યાં છે, હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? એટલે જે ગ્રાહક જે છે એ લેડી તરીકે છે, આમ જોવા જઈએ તો ગ્રાહક તરીકે આપણે જ છીએ, પરંતુ અહીંયા લેડી તરીકે સંબોધન થયું છે, મેમ કીધું છે, એટલે કે તમે તમારું હૃદય છે એને શોધી લીધું અથવા તો તમે જોયું કે તમારું હૃદય ક્યાં છે એને ખોલો। કસ્ટમર, યસ આઈ હેવ, બટ ધે આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ, ઇટ્સ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ ધે આર રનિંગ? હવે જો કસ્ટમર કહે છે કે હા, મેં જોયું તો ખરું, પરંતુ અહીંયા ઘણા બધા બીજા પ્રોગ્રામો પણ ચાલી રહ્યા છે, તો શું ઓકે હશે કે આ પ્રોગ્રામો ચાલી રહ્યા છે અને સાથે લવને ઇન્સ્ટોલ કરવો ઓકે રહેશે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ પ્રશ્ન પૂછે છે, વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ, કયા કયા પ્રોગ્રામો ચાલી રહ્યા છે મેમ? કસ્ટમર, લેટ મી સી, આઈ હેવ પાસ્ટ હર્ટ એક્સટેન્શન, લો એસ્ટીમ એક્સટેન્શન, ગ્રજ એક્સટેન્શન એન્ડ રેસેટમેન્ટ .com રનિંગ રાઇટ નાઉ। એ કહે છે મને જોવા દો, પછી કહે છે કે પાસ્ટ હર્ટ્સ, એટલે પાસ્ટ હર્ટ્સ એટલે ભૂતકાળમાં થયેલા કોઈ દુઃખો કે મન દુઃખો, લો એસ્ટીમ, લો એસ્ટીમ એટલે પોતાની જાતને નીચું ગણવું, ગ્રજ, ગ્રજ મીન્સ દ્વેષ ઈર્ષાભાવ, અને રેસેટમેન્ટ એટલે કોઈ પ્રત્યે દ્વેષ અથવા તો ગુસ્સો અથવા તો ચીડ હોવી, એને કહેવાય રેસેટમેન્ટ। કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, હવે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવને આપણે આખું નહીં બોલીએ, CSR તરીકે સંબોધશું। નો પ્રોબ્લેમ, લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ્સ એક્સટેન્શન ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ, ઇટ મે રિમેન ઇન ધ પરમેનન્ટ મેમરી બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટ્રીબ્યુટ અધર પ્રોગ્રામ્સ, એટલે આટલું લઈ લઈએ।
હવે CSRN એ રિપ્લાય કર્યો છે કે કાંઈ વાંધો નહીં મેડમ, લવ જે છે એ પોતાની રીતે જ ઇરેઝ કરી દેશે, એટલે આ બધા પ્રોગ્રામ જે છે એને હટાવી દેશે તમારી કરંટ ઓપરેટિંગ સિસ્ટમમાંથી, એટલે જે અત્યારે સિસ્ટમમાં એ છે એનામાંથી એ દૂર થઈ જશે જ્યારે લવ ઇન્સ્ટોલ થશે ત્યારે. ઇટ મે રિમેઇન ઇન ધ પરમિનેન્ટ મેમરી બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટ્રીબ્યુટ અધર પ્રોગ્રામ, એટલે કે એ કદાચ તમારી પરમિનેન્ટ કાયમી મેમરીમાં એ સેવ રહે પરંતુ એ બીજા પ્રોગ્રામને ખલેલ નહીં પહોંચાડે. હવે જ્યારે લવ ઇન્સ્ટોલ થઈ જશે ત્યારે આ ઓટોમેટિકલી આ પ્રોગ્રામો બધા બંધ થઈ જશે, એટલે કદાચ ત્યાં પડ્યા રહેશે પરંતુ કોઈને ડિસ્ટર્બ કરશે નહીં, કોઈને ખલેલ પહોંચાડશે નહીં, ડિસ્ટ્રીબ્યુટ એટલે ખરાબ કરશે નહીં. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ લો સ્ટીમ એક્સટેન્શન વિથ અ મોડ્યુલ ઓફ ઇટ્સ ઓવન કોલ્ડ હાઈ સ્ટીમ એક્સટેન્શન. હાઉએવર યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ ગ્રજ એન્ડ રેસેપમેન્ટ ડોટ કોમ. હવે કે છે લવ વિલ ઇવેન્ચ્યુઅલી, એટલે લવ આખરે એ ઓવરરાઇટ એટલે એની ઉપર લખવું એવો અર્થ નહીં, પરંતુ એના ઉપર વિજય મેળવવો, એટલે કે જે લો એસ્ટીમ છે એના ઉપર વિજય મેળવશે, એટલે કે એને દૂર કરશે ને એની જગ્યાએ અપડેટ કરશે, અપગ્રેડ કરશે. શું કરશે તો કે મોડલ પોતાનું ઓવન કોલ્ડર, જેને કહેવામાં આવે છે હાઈ એસ્ટીમ, એટલે જે નીચું આપણે પોતાની જાતને સમજતા હોય એની જગ્યાએ આપણું સ્વમાન વધી જશે, આપણે પોતા પ્રત્યે માન જાગશે. લવ જ્યારે ઇન્સ્ટોલ થશે ત્યારે આ બધી ઘટનાઓ ઘટશે, આ બધા પ્રોગ્રામો જે છે અત્યારે ચાલે છે એ ઇરેઝ થઈ જશે અને એની જગ્યાએ નવા આવશે. હાઉએવર યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ ગ્રજ એક્સટેન્શન એન્ડ રેસેટમેન્ટ ડોટ કોમ. તેમ છતાં તમારે અત્યારે કમ્પ્લીટલી સંપૂર્ણપણે ટર્ન ઓફ કરવા પડશે, એટલે બંધ કરી દેવા પડશે ગ્રજ અને રેસેટમેન્ટ જેવા પ્રોગ્રામો. ગ્રજ એટલે મેં તમને કીધું દ્વેષભાવ, અને રેસેટમેન્ટ એટલે કોઈ પ્રત્યે ચીડ હોવી અથવા તો કોઈ પ્રત્યે ગુસ્સો હોવો. આ પ્રોગ્રામો જે છે એ તમને કમ્પ્લીટલી એટલે સંપૂર્ણપણે બંધ કરી દેવા પડશે તો જ એ લવ છે એ ઇન્સ્ટોલ થઈ શકશે. ધોઝ પ્રોગ્રામ્સ આર પ્રિવેન્ટ લવ ફ્રોમ બીંગ પ્રોપરલી ઇન્સ્ટોલ. જો છે ને એક એ છે કે જો આ પ્રોગ્રામો ચાલુ રહેશે તો લવ બરાબર ઇન્સ્ટોલ નહીં થઈ શકે. ધોઝ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ એટલે અટકાવે છે લવને ફ્રોમ બીંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ. કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ, એટલે શું તમે આ પ્રોગ્રામ જે છે એને બંધ કરી શકશો? કસ્ટમર, આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ, કેન યુ ટેલ મી હાઉ? એટલે હું જાણતી નથી કે આ પ્રોગ્રામો કેવી રીતે બંધ થશે, શું તમે મને જણાવશો કે કેવી રીતે હું કરું? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, માય પ્લેઝર, ગો ટુ યોર સ્ટાર્ટ મેન્યુ એન્ડ ઇન્વોક ફોરગિવનેસ એક્સટેન્શન. ડુ ધીસ એઝ મેની એઝ નેસેસરી અન્ટિલ ગ્રજ એક્સટેન્શન એન્ડ પેજ ટર્ન કરજો. રેસેટમેન્ટ ડોટ કોમ હેવ બીન કમ્પ્લીટલી ઇરેઝ્ડ. CSR એને રિપ્લાય કરે છે કે માય પ્લેઝર, એટલે મને આનંદ થશે, તમે પહેલાં સ્ટાર્ટ મેન્યુમાં જાઓ અને ફોરગિવનેસ જે છે પ્રોગ્રામ એને તમે ફોન કરી દો. ડુ ધીસ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી અન્ટિલ ગ્રજ એન્ડ રેસેટમેન્ટ ડોટ કોમ. હવે અહીંયા એને કહે છે કે તમે જે છે એ ફોરગિવનેસનો પ્રોગ્રામ ઓન કરી દો અને એ એટલી વખત કરો જ્યાં સુધી આ રેસેટમેન્ટ ડોટ કોમ અને ગ્રજનો પ્રોગ્રામ જે છે સંપૂર્ણપણે ઇરેઝ ના થઈ જાય. એટલે એનો ભાવાર્થ એ છે કે આપણને કોઈને માફ કરવું હોય તો પહેલે આપણને એના પ્રત્યે દ્વેષભાવની ભાવના જે છે, ગુસ્સાની જે ભાવના જે છે એ પહેલાં દૂર કરવી પડે. એ જો આપણે દૂર કરીએ તો જ આપણે કોઈને માફ કરી શકીએ. એટલે પહેલે માફીનો જે આપણો મોટો પ્રોગ્રામ જે છે એ ખુલ્લો રહેવો જોઈએ. આપણે કોઈને માફ કરી શકીએ એટલું આપણું દિલ હોવું જોઈએ. તો અહીંયા એ જ કહે છે કે આપણે કોઈને માફ કરી દઈશું તો આ બધા પ્રોગ્રામ જે ખલેલ પહોંચાડે છે લવને તો એ દૂર થઈ જશે. કસ્ટમર, ઓકે આઈ એમ ડન, લવ હેઝ સ્ટાર્ટ ધ ઇન્સ્ટોલિંગ ઇટ સેલ્ફ ઓટોમેટિકલી, ઇઝ ધેટ નોર્મલ? હવે જો ગ્રાહક કહે છે કે હા મેં કરી દીધું, હવે લવ જે છે પ્રેમ જે છે એ પ્રસ્થાપિત કરવાનું શરૂ કરી દીધું છે ઓટોમેટિકલી, એટલે નેચરલી હવે પોતાની રીતે જ એ લવ ઇન્સ્ટોલ થઈ રહ્યો છે, ઇઝ ધેટ નોર્મલ? આ બધું નોર્મલ છે એટલે સામાન્ય છે? CSR રિપ્લાય કરે છે, યસ ઇટ ઇઝ. You should have received a message that says it will reinstall for the life of your heart. Do you see that message? એ જે હા આ બધું નોર્મલ છે, તમારે હવે એક મેસેજ મળવો જોઈએ જે મેસેજ એવું કહેતો હશે કે તમારી જે હૃદયનું જે છે એનું જીવન એની લાઈફ જે છે એટલે પાછી રીઇન્સ્ટોલ થાય છે. એટલે જો જ્યારે પણ આપણા દિલની અંદર પ્રેમ આવે ને દ્વેષભાવની ભાવના જતી રહે ને ત્યારે એવું લાગે કે જાણે આપણે જીવીએ છીએ.
આપણા હૃદય છે એની જાણે નવી લાઈફ આવતી હોય. તો અહીંયા પણ એવું જ કહે છે કે તમારી ફોરગિવનેસના કારણે તમારું જે હૃદય છે એની એ પાછી એને જન્મ મળ્યો છે અથવા પાછું એને નવી લાઈફ મળી છે. ડુ યુ સી ધેટ મેસેજ? શું તમે આ મેસેજ જોઈ શકો છો? કસ્ટમર: યસ આઈ ડૂ. ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ ધ એ કે હા કે હું જોઈ શકું છું. શું હવે લવ જે છે સંપૂર્ણપણે ઇન્સ્ટોલ થઈ ગયો છે? CSR કહે છે યસ, બટ રિમેમ્બર ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. યુ નીડ ટુ બિગેન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ. હવે જો એને CSR શું સમજાવે છે કે હા થઈ તો ગયું છે, પરંતુ યાદ રાખજો કે આ બેઝ પ્રોગ્રામ છે, એટલે કે આ માત્ર ને માત્ર મેઇન પ્રોગ્રામ છે. એનામાં અપગ્રેડ જ્યારે પણ તમને મેળવવું હશે ત્યારે તમને જરૂર પડશે બીજાના હૃદય સાથે કનેક્ટ કરવાની. એટલે અહીંયા આપણે સમજાય છે કે શું કહેવા માગે છે, એનો ભાવાર્થ શું છે. એનો ભાવાર્થ એટલો જ છે કે જ્યારે તમને કોઈ પણ અપગ્રેડ મેળવવું હશે ત્યારે તમને બીજાને પણ પ્રેમ આપવો પડશે. આપણે પ્રેમ ઇન્સ્ટોલ તો કરી લીધો, પરંતુ પ્રેમ આપણે બીજાને જો નહીં આપીએ તો એ પ્રેમ જે છે એનો કોઈ મિનિંગ નહીં રહે, માત્ર ને માત્ર આ પ્રોગ્રામ બનીને રહી જશે. એટલે એ કહે છે કે તમે જો પ્રેમ બીજાને આપશો તો જ એમાં અપગ્રેડ મળશે. લાઈક વોટ્સઅપ હોય તો વોટ્સઅપમાં આપણે આવે ને થોડા ટાઈમ પછી કે ન્યૂ વર્ઝન છે તો અપગ્રેડ કરો, તો આપણે આ અપગ્રેડ કરવા માટે શું કરવું પડશે, બીજાને પણ પ્રેમ આપવો પડશે. કસ્ટમર: ઓપ્સ, આઈ હેવ ઇરેડ મેસેજ ઓલરેડી, વોટ શુ આઈ ડૂ? હવે જો એને હજી તો કીધું જ છે ત્યાં શું આવી, કસ્ટમર શું કહે છે કે એ જે વર્ઝન જે અપગ્રેડ થતું હતું એનામાં તો ઇરર આવી ગયું, એટલે કોઈ ખલેલ આવી ગઈ, કોઈ મુશ્કેલી ઊભી થઈ ગઈ. તો હવે પ્રશ્ન પૂછે છે કે હવે મારે શું કરવું જોઈએ, વોટ શું આઈ ડૂ? CSR રિપ્લાય આપે છે, વોટ ડઝ ધ મેસેજ સે? તે મેસેજ શું કહે છે? કસ્ટમર: ઇટ સેઝ ઇરેઝ 412 પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનેન્ટ્સ, વોટ ડઝ ધેટ મીન? ના કહે છે કે તે મેસેજ એવું કહે છે કે એરર છે, એટલે નંબર બતાવે છે એના 412 એના નંબર છે એરરના, અને પ્રોગ્રામ જે છે એ ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ પર કામ નથી કરતું, એટલે આંતરિક રીતે આંતરિક ઘટકો ઉપર કામ નથી કરતું. આનો મતલબ શું થાય? CSR રિપ્લાય કરી છે, ડોન્ટ વરી મેમ, ધેટ્સ અ કોમન પ્રોબ્લેમ. ઇટ મીન્સ ધેટ લવ પ્રોગ્રામ ઇઝ ધ સેટઅપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ બટ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર હાર્ટ. એ કહે છે કાંઈ વાંધો નહીં મેડમ, આ તો સાવ સામાન્ય પ્રોબ્લેમ છે, એટલે સામાન્ય મુશ્કેલી છે. ઇટ્સ મેન ધેટ એનો મતલબ એમ થાય છે કે પ્રેમ જે છે સેટઅપ તો થઈ ગયું છે, પરંતુ તે માત્ર ને માત્ર બાહ્ય રીતે થયું છે. બટ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર હાર્ટ, પરંતુ તમારા હૃદય પર હજી સુધી કામ કરતું થયું નથી. એટલે આપણે ઘણી વખત એવું થાય ને કે કોઈ એપ ડાઉનલોડ તો થઈ જાય, પરંતુ આપણે એને ખોલીને ટચ કરીને તો ઓપન ના થાય. બસ સેમ આવી વસ્તુ થઈ છે કે અહીંયા કને ઇન્સ્ટોલ તો થઈ ગયું છે પરંતુ હવે એ કામ કરતું નથી. ઇટ્સ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓવન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. હવે જો અહીંયા કહે છે ને કે આ કોમ્પ્લિકેટેડ વસ્તુઓમાંની એક એવી વસ્તુ છે, એટલે કે જે જટિલ બાબતો હોય એમાંની આ એક એવી જટિલ બાબત છે કે આ ટેકનિકલ નથી, એટલે આમાં કોઈ ટેકનિકલ ફોલ્ટ નથી. એ એવું કહેવા માગે છે કે તમે બીજાને પ્રેમ કરો એ પહેલાં તમને તમારા મશીનને પ્રેમ કરવો પડશે. મશીન મીન આપણું હૃદય, આપણી જાત. એટલે કહે છે કે તમે બીજાને પ્રેમ આપો અથવા તો બીજાને પ્રેમ કરો એ પહેલાં આપણી જાતને પ્રેમ કરવાનું કહે છે. કસ્ટમર: સો વોટ શુડ આઈ ડૂ? ગ્રાહક પ્રશ્ન પૂછે છે તો મારે શું કરવું જોઈએ? CSR કહે છે, કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ ધ સેલ્ફ એક્સપેરેન્સ? હવે ગ્રાહક સેવા અધિકારી કહે છે કે શું તમે ડિરેક્ટરી જે છે એ તમે શોધી શકો છો? કસ્ટમર: યસ આઈ હેવ ઇટ. એ કે હા મારી પાસે છે. CSR રિપ્લાય: એક્સેલન્ટ, યુ આર ગેટિંગ અ ગુડ એટ ધીસ. CSR કહે છે તો ઉત્તમ, તો તમને વાંધો આવશે નહીં. કસ્ટમર: થેન્ક યુ, આભાર. CSR: યુ આર વેલકમ. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ એન્ડ ધેન કોપી ધેમ ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરી forgiveness.com સેલ્ફ એસ્ટીમ ટેક્સ રિયલાઇઝેશન વર્થ સોરી રિયલાઇઝ વર્થ ટેક્સ એન્ડ goodness.com. ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કોન્ફ્લિક્ટ ફાઇલ એન્ડ બિગેઇન અ પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામ. CSR રિપ્લાય કરે છે કે વેલકમ, અને પછી કહે છે કે તમે નીચે આપેલી ફાઇલ જે છે એને માય હાર્ટ નામની ડિરેક્ટરીમાં કોપી કરો. કઈ કઈ ફાઇલ કોપી કરવાનું કહે છે? તો કે ફોરગીવનેસ, પછી કહે છે સેલ્ફ એસ્ટીમ, પછી રિયલાઇઝ વર્થ અને ગુડનેસ. આ બધી ફાઇલને કોપી કરવાનું કહે છે. કોનામાં? તો કે માય હાર્ટ
डिरेक्टरी में द सीस्टम विल ओवरराइट एनी कॉन्फ्लिक्ट फाइल एंड बिगेन अपेचिंग एनी फॉल्टी प्रोग्रामिंग जे सीस्टम आ सीस्टम शूँ करते तो कि ओवरराइट मैं आगे कीधु तू ओवरराइट एट विजय मेड़े के भी फाइलों पर विजय मेड़ से कि जो कॉन्फ्लिक है जो फॉल्टी है एवं फॉल्टी और कॉन्फ्लिक प्रोग्रामों जो है एना पर विजय मेड़े और पेचिंग एट भेड़ी देते एने आ फाइल साथ कई फाइल साथ तो कि फॉरगिवनेस सेल्फ एस्टीमनी रिलेज वर्थनी गुडनेस फाइल साथ पेचिंग कर देते Also, you need to delete the self-critic from all directories and then empty your recycle bin afterwards to make sure it's completely gone and never come back. હવે કહે છે એની સાથે તમને હજી એક વસ્તુ કરવાની રહેશે જે કહી છે સેલ્ફ ક્રિટિક એટલે પોતાની જાતની ટીકા કરવી પોતાની જાતને જ હંમેશા નીચું ગણવું અથવા દોષ દેવો આપણે કહીને હંમેશા મારી જાતને જ કોસ્યા રાખવું ખબર નહીં કેમ અથવા તો બીજાનો કોઈ એવો સ્વભાવ હોય કે પોતાની જાતને કાંઈ પણ વસ્તુ થાય તો એના માટે દોષ આપે તો બસ આને કહેવાય સેલ્ફ ક્રિટિક તો કે આ નામની જે ફાઇલ છે ને એને તો ડિલીટ જ કરી નાખો બધી ડાયરેક્ટરીમાં અને રિસાયકલિંગ બિનમાંથી પણ ડિલીટ કરી નાખો એટલે ક્યારે પણ એ પાછી પણ ના આવે આપણે આજુ અમે કીધું હતું પહેલે કોમ્પ્યુટર લેંગ્વેજનો ઉપયોગ થયો છે એટલે કોમ્પ્યુટરની લેંગ્વેજનો ઉપયોગ થયો છે એટલે કહે છે કે એમાં રિસાયકલ બિન હોય ને તમે કોઈ પણ ડિલીટ કરી નાખો તો એ રિસાયકલ બિનમાં પડ્યું હોય એટલે ફરીથી એમાંથી ઇન્સ્ટોલ થઈ શકાય પણ એમ કે છે એમાંથી પણ ડિલીટ કરી નાખો એટલે પાછી ક્યારે આવે જ નહીં આ કસ્ટમર ગોટ ઇટ હે માય હાર્ટ ઇઝ અ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ સ્માઇલ એમજીપી એમપીજી ઇઝ અ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાવ એન્ડ ઇટ સો ધેટ અ વાર્મથ ડોટ કોમ પીઝ એક્સટેન્શન એન્ડ કન્ટેનમેન્ટ ડોટ કોમ આર કોપિંગ ધેમ સેલ્વેસ ઓલ ઓવર માય હાર્ટ ગ્રાહક કહે છે કે સમજાઈ ગયું પછી કહે છે બહુ ખુશ થતા કે હે મારું હૃદય એકદમ નવી ફાઇલોથી ભરાઈ ગયું છે અત્યારે મારા મોનિટર ઉપર સ્માઇલ નામનો પ્રોગ્રામ ચાલી રહ્યું છે જે બતાવે છે કે warmth.com પીસ અને કન્ટેન્ટમેન્ટ જેવા પ્રોગ્રામ પોતાની રીતે જ મારા હૃદયમાં કોપી થઈ રહ્યા છે વાર્મથ એટલે હોપ પીસ એટલે શાંતિ અને કન્ટેન્ટમેન્ટ એટલે કે સંતોષ આવા બધા પ્રોગ્રામો પોતાની રીતે જ મારા હૃદયમાં કોપી થઈ રહ્યા છે CSR Then love is installed and running. You should be able to handle it from here. One more thing before I go. CSR કહે છે કે એનો મતલબ કે લવ હવે ઇન્સ્ટોલ થઈ ગયું છે બરાબર પ્રસ્થાપિત થઈ ગયું છે અને કામ કરતું પણ થઈ ગયું છે જે પહેલાં કામ નહોતું કરતું ને એ હવે કામ કરતું થઈ ગયું છે હવે તમને જરૂર છે માત્ર એને હેન્ડલ કરવાની આગળ કહે છે કે હું જાઉં એ પહેલાં હજી એક વસ્તુ તમને કહી દઉં કસ્ટમર યસ કસ્ટમર કહે છે હા હા બોલો ને CSR લવ ઇઝ અ ફ્રી વેર બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડલ ટુ એવરીબડી યુ મીટ દે વિલ ઇન ટર્ન શેર ઇટ વિથ અધર પીપલ એન્ડ દે વિલ રિટર્ન સમ રિયલી નીટ મોડલ બેક ટુ યુ CSR એને સમજાવતા કહે છે લવ ઇઝ અ ફ્રી વેર એ લવ છે મુક્ત વસ્તુ છે બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ વેરિયસ અ મોડલ ટુ એવરીબડી યુ મીટ તમે જ્યારે પણ જેને પણ મળો ત્યારે એના જુદા જુદા સ્વરૂપો એને તમે શેર કરશો અને બદલામાં એ લોકો બીજાને વહેંચશે અને તમને પણ એ બદલામાં રિટર્ન એ તમને એવા નીટ મોડલ આપશે એટલે એનો CSR કહેવાનો મિનિંગ એવો છે કે એકબીજાને પ્રેમ કરવાનું કહે છે એમ કહે છે જો તમે બીજાને પ્રેમ આપશો તો તમને એ બદલામાં તમને પણ પ્રેમ મળશે કસ્ટમર આઈ થેન્ક યુ ફોર યોર હેલ્પ ગ્રાહક કહે છે હા હું ચોક્કસ એવું કરીશ પછી કહે છે આભાર તમારી મદદ માટે અહીંયા આ લેસન પૂરો થાય છે આઈ હોપ તમને લેસન સમજાયો હશે તો આજ પૂરતું આજે આપણે આટલું રાખીએ નેક્સ્ટ પીરિયડમાં આપણે નેક્સ્ટ લેસન જોશું અને આનામાં તમને શું કરવાની છે કઈ કઈ એક્સરસાઇઝ કરવાની છે એની હું PDF ગ્રુપમાં મોકલું છું તો એ PDFમાં જ્યાં ટીક માર્ક કરેલું હોય એ જ એક્સરસાઇઝ તમને નોટબુકમાં લખવાની રહેશે તમે ઇંગ્લિશની એક 200 પેજની નોટ બનાવી નાખજો અને ગ્રામર માટે પણ 200 પેજની એક બનાવી નાખજો અને એસે માટે 100 પેજની બનાવજો આવી રીતે તમારે ઇંગ્લિશ માટે નોટ બનાવવાની રહેશે આ જે લેશન છે એ સ્ટાર્ટ કરી દેજો પહેલાં ઇન્ડેક્સ બનાવજો અને પછી આ લેશન લખજો તો આજ પૂરતું આટલું રાખીએ થેન્ક યુ